દર વર્ષે નેશનલ હાઈવે ઓથોરિટીની એક જ રામાયણ છે. નેશનલ હાઈવે પર ખાડા પડે, વાહન ચાલકો પરેશાન થાય અને અકસ્માત સર્જાય. સામાન્ય વરસાદમાં હાઈવેના નેશનલ ખાડા કેટલું નુકસાન આપી જાય છે. રિપેરિંગના નામે દર વર્ષે લાખોનું આંદણ થાય છે, પરંતુ પરિસ્થિતિ ઠેરની ઠેર. કચ્છ, અમદાવાદ, પાલનપુર અને રાજસ્થાનના વાહન ચાલકો ભયના ઓથાર હેઠળ નેશનલ હાઈવેની મુસાફરી કરી રહ્યા છે. શ્યામખ્યાલીથી 261 કિલોમીટર પાલનપુર અને પાલનપુરથી રાજસ્થાનના સ્વરૂપગંજ નેશનલ હાઈવે પરથી હજારો વાહનો પસાર થાય છે. તમામ વાહન ચાલકો મોતના ભયના ઓથાર હેઠળ ચાલી રહ્યા છે. કિલોમીટરના અંતરે વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવે છે. તગડો ટોલટેક્સ વસૂલતી નેશનલ હાઈવે ઓથોરિટી વાહન ચાલકોની સુરક્ષાને લઈ બેદરકાર બની છે. હવે આ જે છે ને, એ નેશનલ હાઈવે છે અને નેશનલ હાઈવે પર મોટા ગાબડા પડેલા છે વરસાદના પાણીનાથી ધોવાઈને, અને અત્યાર સુધી એની પર કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી, જેના કારણે અહીંથી જે વાહનો પસાર થાય છે તો એમાં એકબીજાની ઓવરટેક કરવા જાય છે ખાડાના હિસાબે. એના હિસાબે આજથી લગભગ 3 દિવસ પહેલાં એક મોટી દુર્ઘટના ઘટી હતી અને અંદર એકબીજાનાથી ઝઘડા ચાલતા હતા, એનું સમાધાન મેં પોતે જ કરાવ્યું હતું. અને આજ સુધી એના પછી બી આ બાજુ કોઈ NHAI વાળા તાકવા પણ આવ્યા નથી, અને ગવર્મેન્ટ આની પાછળ ગમે એટલા રૂપિયા ફાળવે પણ એની પાછળ કોઈ કાર્યવાહી થતી નથી. તો બને એટલું જલ્દી આની પાછળ કોઈ કાર્યવાહી થાય એવું કશું કરાવું એવી મારી. હું મહેશ પટેલ, બેચેપુરાનો રહેવાસી છું અને 20 વર્ષથી અહીં હાઈવે ઉપર ધંધા કરું છું, એટલે મારી હાજરીમાં અને બીજું અહીં પાણી પણ બહુ એવું ચોમાસામાં ભરાઈ જાય છે, જેનો કોઈ નિકાલની વ્યવસ્થા હજી સુધી કરેલી નથી. પાલનપુરથી રાજસ્થાન અને સ્થાનિક વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. નેશનલ હાઈવે પર મોટા પ્રમાણમાં ગાબડા અને નેશનલ ખાડા વાહન ચાલકોને અકસ્માત સર્જી રહ્યા છે. પરિસ્થિતિ એ છે કે ખાડાને લીધે ઓવરટેક કરનાર વાહન ચાલક અકસ્માતને નોતરે છે, ત્યારે બેદરકાર નેશનલ હાઈવે ઓથોરિટી પ્રત્યે વાહન ચાલકોનો ભારે રોષ છે અને માર્ગ દુરસ્ત કરવાની માંગ છે. અહીંયાથી દરરોજ નીકળીએ એટલે ખૂબ તકલીફ પડે છે. અહીંયા તકલીફ એટલી પડે છે કે સામેથી કોઈ રોંગ સાઈડમાં આવતું હોય અને આ બાજુથી પાછળથી કોઈ પરજોશમાં નાની ગાડી આવતી હોય તો પણ આ ખાડાના કારણે અકસ્માતનો મોટામાં મોટો ભય રહે છે. અને એ અકસ્માત થાય આ નેશનલ હાઈવે છે તો એને જવાબદાર કોણ? એમ કહેવાનો મતલબ કે નેશનલ હાઈવે હોય, અહીંથી છેક કશ્મીરથી લગાવીને કન્યાકુમારી સુધીનો હાઈવે છે તો એના અંદર આવા ખાડા ના પડવા જોઈએ. એમ ટોલ ટેક્સ ભરપૂરમાં લે છે બરાબર બધી ગાડીઓ પાસેથી, છતાંય આવા મોટા મોટા ખાડા પડેલા છે તો કદાચ કોઈ વ્યક્તિને કંઈક થઈ જાય તો એનો જવાબદાર કોણ? એમ હા સાહેબ, રોડ પર ચાલતે હમ બહુત પરેશાન હોતે હૈ, રોડ પર ખડ્ડે બહુત હૈ, ગાડી કે પાટા તૂટ જાતે હૈ, બહુત તકલીફ હમારે કો પડ રહી હૈ, બહુત ખડ્ડે હૈ યહાં પે, હમ વેન ચલાતે હૈ ઇસલિયે હમ પીછે સે અભી ખડ્ડે બહુત હૈ, બ્રેક મારતે તો પીછે સે આકે અંદર ઘુસ જાતે હૈ તો હમારે કો તકલીફ પડતે હૈ. યે આપ સવિતા કરો, આપ ક્યા કરે, હમ તો બહુત પરેશાન હૈ સબ. મેરા નામ કાનારામ હૈ, હમ પરેશાન બહુત હોતે હૈ રોડ પર. કચ્છના શ્યામખિયાળીથી રાજસ્થાનના સ્વરૂપગંજ સુધીનો 337 કિલોમીટરનો નેશનલ હાઈવેનો માર્ગ ખરાબ થયો છે. લાખો રૂપિયાનો ટોલટેક્સ તો આ માર્ગ પર ઉઘરાવાય છે, પરંતુ માર્ગ પર ઠેકઠેકાણે ખાડા પડી ગયા છે. અવારનવાર અકસ્માતો સર્જાય છે, ત્યારે દર વર્ષે આ ખાડા અને માર્ગ રિનોવેશન નામે લાખો રૂપિયા વપરાય છે, ત્યારે ગુણવત્તાવિહીન કામ થવાથી દર વર્ષે ચોમાસુ સામાન્ય વરસાદમાં ખાડા પડે છે, અકસ્માતો સર્જાય છે અને વાહન ચાલકો પરેશાન બને છે. ત્યારે બેદરકાર નેશનલ ઓથોરિટીના પાપે વાહન ચાલકોને અને સ્થાનિકોને ઘણું મોટું નુકસાન ભરપાઈ કરવું પડે છે.